नमस्कार बाळ मित्रों, आज आप धोरण 5 सामयिक मूल्यांकन कसोटी गणित विषय की एकम कसोटी नोटबुक ने अंदर कई रीते लखवी एना विषय वीडियो पर चर्चा करवाना छे। माटे वीडियो पर बने रहो, वीडियो ने लाइक शेर और चैनल ने जरूर सब्सक्राइब करो और बाजू में रहेलू बेल आइकन जरूर प्रेस करशो, त्यारबाद ओल पर प्रेस करशो जेथी आवनारा अमारा नवा वीडियो की अपडेट तमने मिली रहे। कॉमेंट बॉक्स में जाइए कॉमेंट जरूर करशो। दोस्तों शुरू करिए धोरण 5 गणित विषय की सामयिक मूल्यांकन कसोटी एकम कसोटी नोटबुक ने अंदर लखवानी रीत। नमस्कार बाळ मित्रों, धोरण 5 ना विद्यार्थीए तेमना हाथमां सामयिक मूल्यांकन कसोटी गणित विषयनी राखवानी छे अने बाजूमां ज एकम कसोटी नोटबुक राखवानी छे। हवे एकम कसोटी नोटबुकनी अंदर तमे जो के 1 थी 3 पाना सुधी तमे एकम कसोटी नोटबुकनी अंदर गुजराती विषयनी एकम कसोटी लखी छे अने पांचमा नंबरनुं पानुं तमारे એમનામ રહેવા દેવાનું છે। પાન નંબર 6 પણ પૂરું રાખવાનું છે, એટલે કે જે કોઈ ગુજરાતીની અંદર ખોટું પડ્યું છે એ પાન નંબર 5 અને 6 ઉપર લખવાનું છે। જ્યારે પાના નંબર 7 કાઢો આવે, પાના નંબર 7 ઉપર તમારે કસોટી નંબર 2 તારીખ વિષય અને સમય તમારે લખી નાખવાનો રહેશે। હવે તમે સામયિક મૂલ્યાંકન કસોટી જે શિક્ષક તરફથી બે કાગળ આપવામાં આવેલા છે તે કાઢો। પ્રશ્ન 1 કઈ રીતે લખવાનો છે મેં તમને સમજાવેલું છે, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરો કે જેમ મેં તમને સમજાવ્યું છે કે ગુજરાતી વિષયની અંદર તમારે જેમ લખવાનું હતું તેમ। એક લીટી છોડીને પ્રશ્ન 1 લખો, નીચે આપેલ ખાલી જગ્યામાં સંખ્યાને અંકમાં કે શબ્દોમાં લખો એ તમારે લખવાનું નથી। પ્રશ્ન 1 ને નીચે ટૂંકમાં લખી નાખો કે અંકોમાં કે શબ્દોમાં। 1 આ તમારે લખવાનું છે 1003। હવે સામે લીટીમાં તમારે લખવાના છે 1003 એટલે અંકોમાં, અંગ્રેજીનો અંક ઉપયોગ કરવાનો છે, ગુજરાતીમાં લખવાનું નથી। કદાચ એકાદમાં ભૂલથી લખાઈ જાય તો ચાલશે, પણ 2, 3, 4 ને 5 બધામાં તમારે અંગ્રેજી અક્ષરોનો ઉપયોગ કરવાનો છે। હવે ત્યાં તમે અંકમાં લખજો, 2 નંબર ખાલી જગ્યા છે અને ભાઈ 10,600 જે હું બોલું છું 10,600 એ તમારે ત્યાં લખવાના છે। 4 નંબર 65,310, 65 એટલે 6×5=65, પછી તમે લખી નાખજો 310 તમારી રીતે। 5 નંબર 20,549, એને પણ તમે અંકમાં લખવાના છે, જે શબ્દોમાં આપ્યા છે શબ્દોમાં અંકમાં લખ્યા છે અંકમાં। હવે પ્રશ્ન 2 એક લીટી છોડી અને પ્રશ્ન 2 લખો, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરો અને એક લીટી છોડી અને નીચે લખો જવાબ આપો ટૂંકમાં। હવે 1 નંબર, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? એ 4582, 4852, 4528, 4825। હવે તમારે એકમ દશક સો અને હજારના સ્થાનની આપણે વાત કરશું। હજાર, હજારમાં જો 4, 4, 4 આપેલા છે બધામાં, અને જ્યારે સોમાં 5, 8, 5, 8। હવે સોમાં પણ સરખા જેવા તમને દેખાતા હશે, અને જે બે અક્ષરો છે એમાં તમે જોઈ લો અને પછી જે બી આવે એમાંથી પછી તમારે દશકનો અંક જોવાનો રહેશે। એટલે આ રીતે તમે એકમ દશક સો અને હજારના અંકો જોઈ અને કોણ મોટી સંખ્યા છે શોધી શકશો। 2 નંબર, નીચેનામાંથી કયું સાચું છે? ચલો એ તમારે લખવાનું છે કે નીચેનામાંથી આ સાચું છે, એટલે જે હોય સાચું ABCD, એટલે કે 8920 નાના છે 8902 કરતાં, બીમાં આવ્યું છે 5004 નાના છે 5046 કરતાં, સીમાં આવ્યું છે 1897 નાના છે 1889 કરતા, ડીમાં આવ્યું છે 7452 મોટા છે 7542 કરતા। આ ચારમાંથી એક વિચારો તમે કે કયું વાક્ય સાચું છે, એટલે કે કઈ જોડણી સાચી છે, કયું જોડકું સાચું છે તમારે લખવાનું છે। 3 નંબર, નીચેનામાંથી કઈ સંખ્યા 10,000ની સૌથી નજીક છે? એ 15,000, બી 11,546, સી 12,046 અને ડી 10,050। ચારમાંથી એક હું બોલ્યો છું એક નક્કી આવે જ છે। 4 નંબર, એક દુકાનદારે નીચેની વસ્તુઓ વેચવા માટે હોલસેલર પાસેથી ખરીદી કરી તો તેણે કઈ વસ્તુના કેટલા રૂપિયા આપ્યા છે? હવે જુઓ અહીં લખ્યું છે, એક મોબાઈલ એનો ભાવ છે 5,000 રૂપિયા અને વસ્તુની સંખ્યા છે 2। હવે 5,000 રૂપિયા આપ્યા છે એક મોબાઈલના અને 2 વસ્તુ લીધી, કેટલા થાય ભાઈ? 10,000 રૂપિયા। ઇસ્ત્રી 1,000 રૂપિયાવાળી છે અને કેટલી લીધી ને? 12, તો કેટલા રૂપિયા થાય? 12,000। અહીં પ્રશ્ન પૂછેલો હતો કે દુકાનદારે વેચવા માટે હોલસેલર પાસેથી જે ખરીદી કરી છે તો તેણે કઈ વસ્તુના કેટલા રૂપિયા વધારે આપ્યા છે?
તો મોબાઈલના વિશે વાત કરો તો મોબાઈલના 10,000 રૂપિયા આપ્યા છીએ, જ્યારે ઇસ્ત્રીને 12,000 રૂપિયા આપે છે. કઈ વસ્તુના વધારે આપ્યા? સરસ, તમને ખબર પડી ગઈ. હવે આ રીતે ચારે ચાર તમારે લખી નાખવાના છે. એક લીટી છોડી અને પ્રશ્ન 3 ફરતીકોર બોર્ડર કરો અને નીચે લખો. હવે જ્યારે આ લખી છે માગ્યા મુજબ જવાબ આપો એ તમારે લખવાનું નથી. ટૂંકમાં પ્રશ્ન 3ની નીચે આપણે એકમ કચોરી નોટબુકની અંદર ટૂંકમાં લખવાનું છે જવાબ આપો. હવે એક આપેલું છે, આપેલ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. ચીકુ 1 કિલોગ્રામ ભાવના ચીકુ 40 રૂપિયા છે ભાઈ. જ્યારે કેરી એનો ભાવ 1 કિલોગ્રામનો લખ્યો નથી પણ ત્યાં 700 રૂપિયા લખી રહ્યા છે કિંમત એની. હવે અહીં 1 કિલોગ્રામ ચીકુના 40 રૂપિયા છે, હવે સામે કિંમત લખી નથી એ જોઈએ આપણે. એ 2 કિલોગ્રામ ચીકુની કિંમત કેટલી થાય? તમે એક લીટી છોડીને તમારે લખી નાખવાનું છે ડાયરેક્ટ જ. 2 કિલોગ્રામ ચીકુ, હવે 1 કિલોગ્રામના 40 રૂપિયા, તો 2 કિલોના કેટલા થાય ભાઈ? સરસ, લખી નાખજો જવાબ એ કરીને. બી, જો 4 કિલોગ્રામ કેરીના ભાવ એટલે કે 4 કિલોગ્રામ કેરીના જો રૂપિયા 600 હોય તો 1 કિલોગ્રામ કેરીના ભાવ શું હશે? તો 4 કિલોગ્રામ કેરી લીધી હોય ને અને 600 રૂપિયા આલ્યા હોય તો 1 કિલોના શોધવાના છે આપણે. તો 600ના શું કરવાના? પહેલાં 2 ભાગ કરો એટલે કેટલા પૈસા થાય? હા, એટલા. અને એના પણ 2 ભાગ કરો એટલે 4 થઈ જાય, એટલે 2 ભાગ કરીએ એટલે એ તમારે જવાબ આવે એ તમારે ત્યાં લખી નાખવાનો છે. પહેલાં 600ના 2 ભાગ કરો, પછી 300 આવે તો 300ના ભાગ કરો 2, અને જે જવાબ આવે ત્યાં લખી નાખવાનો આવશે. 2 નંબર, એક વર્ગના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ દર મહિને રૂપિયા 32 બચાવે છે. જો એક વર્ગના ભેગા થઈ વિદ્યાર્થીઓ અને દર મહિને 32 રૂપિયા બચાવે છે તો 1 મહિનાની અંદર 32 રૂપિયા બચાવે એમને, તો 10 મહિનામાં કેટલા રૂપિયા એકઠા થાય? સાવ સહેલું જ છે. જેને ગુણાકાર કરતા આવડે એને પાછળ એક મીંડું જ ચડાવવાનું છે. 32 એકાનો ઘડીઓ બોલવાનો અને 10 સુધી બોલવાનું. ના આવડે તો 32 દાન, એ જે જવાબ આવે ત્યાં તમારે લખવાનો રહેશે. 3 નંબર, નિશા પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી નોટબુક ખરીદી. જો નિશાની પાસે 100 રૂપિયા છે એને ચોથો ભાગ 100ના 4 ભાગ કરવાના છે તમારે, અને નોટબુક ખરીદી. હવે જે બાકી ચોથો ભાગ તો કાઢી નાખવાનો છે એક બાજુ. હવે એમાંથી જે બાકી બચેલા જે રૂપિયા હતા એમાંથી એને 10 રૂપિયાની 1 એવી 5 પેન ખરીદી. એટલે 10 રૂપિયાની 5 પેન ખરીદી તો કેટલા રૂપિયા થાય? હા, હવે તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા એ તમારે ત્યાં જવાબ તેન બ્રહ્માંડમાં લખવાનો છે. ટૂંકમાં લખી નાખવાનો છે કે નિશા પાસે આટલા રૂપિયા વધે. હવે એના પછી એક લીટી છોડી પ્રશ્ન 4 કરો, બંને બાજુ બોર્ડર કરો અને માગ્યા મુજબ જવાબ આપો એવું લખેલું છે એની જગ્યાએ ટૂંકમાં તમારે લખવાનું છે જવાબ આપો. લખવાનું નથી લાંબુ. હવે તમારે એકમ કસોટીની અંદર લખવાનું છે. 1 કરી અને લખો કાટકોણથી નાના, કાટકોણ અને કાટકોણથી મોટા. કાટકોણ ખૂણો હશે એ સીધો લીટું અને આડું લીટું હશે એ કાટકોણ કહેવાય, અને એનાથી નાનું હોય દાખલા તરીકે ઘડિયાળમાં 10 વાગ્યા હોય તો જે કાંટો હોય એ કાટકોણ જેવો લાગે, કાટકોણથી નાનો હોય. જ્યારે ઘડિયાળમાં એ 5 વાગ્યા હોય ફીટો ફીટ એ કાટકોણથી મોટો કાંટો હોય. એટલે તમે ચિત્રની અંદર જોઈ લો કાટકોણ કયો છે, ગુરુકોણ કયો છે એટલે કે કાટકોણ કરતાં મોટો કયો છે, અને કાટકોણથી નાનો ખૂણો કયો છે. 3 એ 3 આપેલ છે, જોઈ લો અને લખી નાખો. હવે 2 નંબર, નીચે આપેલ નામના માગ્યા મુજબ ખૂણાઓની ગણતરી કરો. એસ એ યુ એમ વાય એ. હવે તમારે આ કશું લખવાનું નથી, દોરવાનું પણ નથી. હવે અહીં આપેલું છે એ ડાયરેક્ટ તમારે અંદર લખવાનું છે જવાબ કરીને. એ જવાબ એસ બરાબર, એમાં કાટખૂણા કેટલા છે ગણો છે. કાટખૂણા એટલે સીધી લીટી ભેગી થતી હોય અને આ ઊભી લીટી ભેગી થતી હોય, આડી અને ઊભી ગણો. 1, 2, 3 અને 4 તમારી રીતે ત્યાં લખી નાખજો. હવે યુમાં કાટખૂણા કેટલા ભેગા થાય જુઓ. મેં તમને વાત કરી જે ઊભી લીટી આવતી હોય અને આડી લીટી આવતી હોય, જે જગ્યાએ તમારા ઘરે ખૂણો ભેગો થતો હોય એવા ખૂણા કેટલા થાય છે એમાં યુમાં? સરસ, લખી નાખો. બીમાં બી જવાબ કરવાનો. એ તથા એમના મૂળાક્ષરો કાટખૂણાથી નાના ખૂણાઓની સંખ્યા. હવે એ છે એમાં જુઓ કાટખૂણા કેટલા બને છે. સરસ, લખી નાખો ત્યાં. એમમાં કેટલા બને છે? સરસ, ત્યાં પણ લખી નાખો કાટખૂણાથી નાનાની સંખ્યા. હવે તમારે એક લીટી છોડીને પ્રશ્ન 5 કરવાનો છે, એને બોર્ડર બનાવવાની છે, અને બોર્ડર બનાવ્યા બાદ એક લીટી છોડવાની છે અને લખવાનું છે જવાબ આપો. અહીં આપ્યું છે માગ્યા મુજબ જવાબ લખો, એટલું બધું મોટું લખવાનું જરૂર નથી, ટૂંકમાં લખવાનું છે જવાબ આપો. 1 નંબર, ઘડિયાળમાં કાંટા એવી રીતે દોરો કે જેમાં કાંટા વચ્ચે નીચે દર્શાવેલ ખૂણા બને. હવે તમારે એક બંગડી લેવાની છે અને બંગડી લઈ અને 3 ઘડિયાળો દોરવાની છે અને 1 થી 12 આંકડા લખવાના છે. હવે કાંટા દોરવાના છે જ્યારે 1 નંબર છે, તમારે કશું લખવાનું નથી કે આવું દોરવાનું ખૂણા બનાવો એવું.
ફક્ત ઘડિયાળો 3 દોરવાની છે। હવે અહીં આપેલું છે કે કાટકોણથી નાનો બનાવો, એટલે મેં તમને વાત કરી કાટકોણથી નાનો। દાખલા કે તમારા પપ્પાનું પેન્ટ પડ્યું હોય અને બે પાંચા પોરા કરો, તમે એક ખૂણો કાટકોણથી નાનો ખૂણો બને છે। જ્યારે તમારા ઘરે જે દિવાલનો જે ખૂણો બને છે એ કાટખૂણો બને છે, અને તમારે ઘરે કે જે કોઈ એવી વસ્તુ હોય છે કે જે પેન્ટ આપણે હોય એને અથવા આપણી બિસોટની બાંહ જે લાંબી કરીએ તો એ મોટો ખૂણો બને, વધારે લાંબી કરીએ તો, એટલે કે એને ગુરુકોણ કહેવાય, એટલે કે કાટકોણ કરતાં મોટો કહેવાય। હવે આમાં કાટકોણથી નાનો ઘડિયાળમાં કાંટો દોરવાનો છે, કાટકોણ દોરવાનો છે અને કાટકોણથી મોટો દોરવાનો છે, તે તમે દોરી શકશો। હવે બે, એટલે કે ઘડિયાળ દોરી અને અંદર કાંટા દોરવાના છે। બે નંબર, તમારા ઘરમાં રહેલ વસ્તુઓમાં ખૂણો બનતો હોય તેવી કોઈપણ બે વસ્તુના નામ અને તેની સામે બનતા ખૂણાઓ લખો। તમારા ઘરની અંદર કઈ કઈ જગ્યાએ ખૂણા બને છે એ તમારે ખૂણાનું નામ લખવાનું છે, કે કાટકોણથી નાનો બને છે, કાટકોણ બને છે અને કાટકોણથી મોટો, જે જે ખૂણા બનતા હોય એ જગ્યાનું સામે તમારે બે નામ લખવાના રહેશે। આ રીતે તમારા પ્રશ્નપત્ર આ રીતે એકમ કસોટી નોટબુકની અંદર જવાબ સાથે લખવાનો છે। મેં તમને સામૂહિક મૂલ્યાંકન કસોટીની ફક્ત સમજ આપી છે, જવાબ આપ્યા નથી, પરંતુ તમે જવાબ જાતે મેળવશો અને જાતે લખશો એટલો ફાયદો તમને થશે। તમારે જરૂર પડે તો તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનને તમે સામાન્ય બાબત હોય તો પૂછી શકો છો, જવાબ એમને પૂછી શકતા નથી। આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરજો જેથી એકમ કસોટીની સમજ અને એને લખવાની પદ્ધતિ એમને ખબર પડે। ગુજરાતી વિષયનો વિડીયો તમારે જોવો હોય કે એકમ કસોટી કઈ રીતે લખી શકાય તો ઉપર આઈ બટનની અંદર તમને વિડીયો મળી રહેશે। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરશો, ત્યારબાદ ઓલ ઉપર પ્રેસ કરશો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળી રહે। મળીશું દોસ્તો આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ, આવજો, જય હિન્દ જય ભારત।